हेलो फ्रेंड्स, जय स्वामीनारायण। आज आप जोशू साबुदाणा और बटाकाना पापड़ आ रीतना अपने कई रीतना बनावा जी सको। तुम एकदम सरस एकदम पतला खूबज ईजी रीतना खूब सहली रीत थी अपने घरे बनाई सके छे अने आखू वर्ष स्टोर कर सके छे। तो एना माटे आपणे कई कई सामग्री जोईए ए जोई लेशुं। एना माटे मैं एक वाटको साबुदाणा पलाळ्या छे, लगभग 7-8 कलाक एने ओवरनाइट पलाळी राखवाना छे। आ रीतना साबुदाणा डूबे एटलू पाणी लेवानुं छे। 4 बटाका लेशुं। હવે આપણે ગેસ ઉપર પાણી ગરમ કરી દઈશું એક મોટા વાસણમાં, જેથી નીચે વાસણમાં ચોટે નહીં। આ રીતના પાણી સાથે જ આપણે સાબુદાણા ઉમેરી દઈશું। હવે બટાકાને આપણે આ રીતના ઝીણે સમારી અને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। જરૂર પડે તો થોડું પાણી નાખીશું। એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે આપણે આ જ રીતના। બસ હવે આપણે સાબુદાણાવાળા મિશ્રણમાં એને રેડી દઈશું આ રીતના। હવે આપણે મસાલો કરી દઈએ। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું। મીઠું થોડું ઓછું જ નાખવાનું છે। જીરું નાખીશું 2 ચમચી જેટલું। હવે આપણે એને હલાવી લઈશું। લગભગ 1 વાટકો સાબુદાણા હોય તો 3 વાટકા પાણી આપણે ગરમ કરી દેવાનું છે અને ધીમે ધીમે રેડતું જવાનું છે। એકસાથે બધું જ પાણી નાખી દેવાનું નથી, ગરમ થાય એટલે આપણે થોડું થોડું પાણી ઉપર ઉમેરતા રહીશું। યાદ રાખીશું 1 વાટકો કાચા સાબુદાણા સામે 3-4 વાટકા પાણીની જરૂર પડશે। થોડું થોડું આ રીતના પાણી ઉમેરતા જઈશું, હલાવતા જઈશું જેમ ગરમ થાય ખીરું, એટલે આપણે પાણી ઘટ થતું જશે અને આપણે પાણી ઉમેરતું જવાનું છે। છેલ્લે આપણે ક્રશ કરેલા લીલા મરચાં નાખીશું। સાથે થોડા ક્રશ કરેલા લીલા સાથે લાલ મરચાં પણ નાખીશું, જેથી સુકાયા પછી પાપડી એકદમ લાલ મરચાંવાળી સરસ દેખાય। જોઈ શકો છો સાબુદાણા સરસ ટ્રાન્સપરન્ટ દેખાય છે, એટલે આપણે ખીરું લગભગ ચડી ગયું। થોડું આપણે એને ઉકળવા દઈશું। જોઈ શકો છો તમે સાબુદાણા આપણા ચડી ગયા છે। હવે કડછાની મદદથી આ રીતના ટેપિંગ કન્સિસ્ટન્સી થાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું। હવે આપણે એને ઠંડુ થવા દઈશું અને તડકે પ્લાસ્ટિકની એક શીટ આ રીતના પાથરી દઈશું, ઉપર તેલ લગાવવાનું નથી આપણે। ઠંડુ થાય એટલે આ રીતના મોટા ચમચાની મદદથી થોડું ફેલાવી લઈશું।
આપણે થીક જ થોડું રાખવાનું છે, એકદમ પાતળું કરવાનું નથી. આ રીતના મેં લગભગ બધું જ ખીરું ફેલાવી લીધું છે. આ રીતના સરસ મીડિયમ સાઇઝના આપણે જેવા જોઈએ એવા પાપડ તૈયાર કરી દઈશું. આ રીતના આપણે તડકે સૂકવી અને પાપડને સ્ટોર કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. આ રીતના તમે ઘેર ચોક્કસ ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય સ્વામિનારાયણ.